सरस्वती प्राथमिक विद्या मंदिर नवा थोराडा राजकोट में आपनों हार्दिक स्वागत है। आज आप धोरण 7 विषय विज्ञान अंदर पाठ 1 वनस्पति में पोषण में जमीन में पोषक तत्व केवी रीते फरे छे अथवा आवे छे एना विषय अभ्यास करवाना छी। तो चालो जोईए विद्यार्थी मित्रों के जमीन अंदर पोषक तत्व केवी रीते आवे छे। तो के खातर द्वारा पण जमीननी अंदर शू थाय छे तो के पोषक तत्व फरी पाछा आवी जता होय छे। अने जे खातर छे ई शू करे छे तो के जे खेडूतो छे ई खातरनू छाणिया खातर अथवा तो रासायनिक खातर स्वरूपे पण जमीननी फलद्रुपता छे जे पोषक तत्व छे ई पाछा आवे ए एवी पद्धति छे ई अपनावता होय छे। अथवा माडीने बगीचामां घासवाळी भूमि अथवा कुंडामां तेनो उपयोग करता जोया छे के आपणे घणी वखत बगीचामां जईए छीए अने ए बगीचानी अंदर शुं थाय छे तो के बगीचानी अंदर माडी होय छे ई वृक्षने एक सरखा करता होय छे पछी तो के एने पाणी पीवडावता होय छे अने वधारानी जे डाळीओ होय छे એ પણ કાપી નાખતા હોય છે અને સાથે સાથે રાઇબોઝિયમ નામની જે ખાતર જે છે એ પણ એની અંદર નાખતા હોય છે જેથી કરીને શું થાય કે જેથી કરીને એની અંદર રહેલા જે ખાતર જે છે એ નાખવાથી એ જે ભૂમિ છે એ શું થશે તો કે ફળદ્રુપ બનશે અને ફળદ્રુપ બન્યા પછી એ ખૂબ જ વધારે પ્રમાણમાં ઝાડ મોટું થશે। શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કે જમીનમાં અહીં શા માટે ઉમેરવામાં આવે છે કે જમીનની અંદર વિવિધ પ્રકારના પોષક તત્વ રહેલા છે। હવે એ પોષક તત્વો શું છે તો કે આપણે શીખી ગયા છીએ કે જમીનની અંદર પાણી અને ખનિજ પોષક તત્વ શું કરે છે તો કે શોષણ કરે છે એટલે કે પાણી તરત શોષી લે છે। જમીનની અંદર આપણે પાણી નાખીએ એટલે શું થાય તો કે જમીન જલ્દીથી શોષી લે અને તેમની જે માત્રા છે એ જમીનમાં શું થતી જાય છે તો કે ધીમે ધીમે ઘટતી જાય છે। છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે કે છાણિયા ખાતરની અંદર કે રાસાયણિક ખાતરની અંદર નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે કે છાણિયું ખાતર એટલે કે ગાય ભેંસ દ્વારા મળતા મળમૂત્રને આપણે છાણિયું ખાતર તરીકે ઓળખવામાં આવશે। જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ કે એને સમૃદ્ધ બનાવવા માટે ફળદાયી બનાવવા માટે સમયાંતરે પોષક તત્વો આપણે ઉમેરવા જોઈએ કે જો આ જે વનસ્પતિ છે એ પોષક તત્વ જરૂરિયાત પૂરી કરે તો તેમને ઉછેરી શકીએ છે અને સાથે સાથે તેમની તંદુરસ્તી પણ આપણે જાળવી શકીએ છીએ। હવે કઈ રીતના તંદુરસ્તી જાળવી શકીએ કે જે નાઇટ્રોજન દ્વારા જે આપણે ખાતર નાખીએ છીએ એ પુષ્કળ પ્રમાણમાં એની જરૂરિયાત રહે છે કે જો ખાતર ન નાખીએ તો શું થાય તો કે પૂરતા પ્રમાણમાં એની જે વૃદ્ધિ છે એ થશે નહીં અને જમીનની અંદર જે નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે એ પણ સર્જાશે નહીં। તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તેમ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરી શકતી નથી કે શું થાય છે તો કે વનસ્પતિ જે છે એ જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તેમ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરતી નથી અને નાઇટ્રોજન જે છે એ દ્રાવ્ય સ્વરૂપમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે। રાઇબોઝિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે। રાઇબોઝિયમ નામના જે બેક્ટેરિયા છે એ શું કરે છે તો કે નાઇટ્રોજન લઈ અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે પરંતુ રાઇબોઝિયમ પોતાનો ખોરાક બનાવી શકે કે પોતે જાતે ખોરાક બનાવતા નથી એટલે શું છે તે કે પરાવલંબી પોષણ ધરાવે છે તો કે પરાવલંબી છે પોતે જો પોતે બનાવતા હોય તો શું કહેવાય સ્વાવલંબી
તેથી તે ચણા, મગ, વાલ અથવા બીજના કઠોળના મૂળમાં વસવાટ કરે છે, કે મૂળની અંદર એ વસવાટ કરે છે. અને જે નાઇટ્રોજન છે એ શું થાય છે, તો કે નાઇટ્રોજન છે એ દાળ અને કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવતું હોય છે. તેમજ દાળ અને કઠોળ વર્ગની વનસ્પતિ એટલે તો કે બદલામાં વનસ્પતિ જે છે એ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપતું હોય છે. અને અહીં સહસંબંધ જોવા મળે છે, ખોરાક અને વસવાટ બંને આપે છે. સાથે સાથે આ પ્રકારનું જોડાણ છે એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે, કે જે જોડાણ છે એ શું છે, તો કે ખૂબ જ વધારે પ્રમાણમાં અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી, કે જે વધારે પ્રમાણમાં આ જે વનસ્પતિ ઉગાડવામાં આવતી હોય છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યા કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે, કે ભાઈ પોતે જાતે ખોરાક બનાવે છે. માત્ર અમુક જ વનસ્પતિ પોષી મૃતોપજીવી પોષણ દર્શાવે છે, કે અમુક જ વનસ્પતિ એવી છે કે જે મૃતોપજીવી પોષણ ધરાવતી હોય છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે, કે પોતાનું પોષણ શેમાંથી મેળવે છે, તો કે બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ અને બીજા પ્રાણીઓ પર નિર્ભર રહે છે. બધા પ્રાણીઓ શું કરે છે, તો કે પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે અને પોતાનો જે ખોરાક છે એ બીજા વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ, કે કીટાહારી જે વનસ્પતિ છે એને આપણે આંશિક કહી શકીએ, આંશિક પરપોષી? એટલે કે જે પ્રાણીઓ છે એ સમાવિષ્ટ છે પરપોષીની અંદર, અને તે શું કરે છે, તો કે પોતાનો ખોરાક અને પોષણ છે એ વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ જે છે એના ઉપર નિર્ભર રાખે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો, આભાર.